આત્મનિર્ભર બનીને મજેદાર ગોળા વેચી સમાજને એક અનોખો બોધપાઠ આપતું જેતપુરના મેવાસાનું વૃદ્ધ દંપતી. ઘણા સંતાનો આજના કળિયુગમાં પોતાના માતા પિતાને વૃદ્ધ આશ્રમમાં તળ છોડી દેતા હોય છે. ત્યારે આવા સંતાનના વૃદ્ધ માવતરને ન છૂટકે વૃદ્ધ આશ્રમનો આશરો લેવાની ફરજ પડતી હોય છે. પરંતુ દર્શક મિત્રો, આજે હું એક એવા બે સંતાનના વૃદ્ધ માતા પિતાના દર્શન કરાવી રહ્યા છે કે તેઓ આજે પોતાની 70 વર્ષની ઉંમરે આત્મનિર્ભર બનીને સમાજને એક અનોખો સંદેશ પાઠવી રહ્યા છે. ગોળાનો સ્વાદ બન્યો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર. આત્મનિર્ભરના સ્વપ્નને સાકાર કરતો વધુ એક કિસ્સો. વાત કરવામાં આવે જેતપુરની, તો જેતપુરના મેવાસા ગામની, તો નાનો એવો મેવાસા ગામ ઉનાળાની સીઝનમાં મજેદાર ગોળાથી ખ્યાતિ પામ્યું છે. એ પણ જાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર બનવાનું સૂત્ર સાર્થક કરતા વૃદ્ધ દંપતીના ગોલાનાથી મુક્તાબેન જેઠવા અને પ્રેમજીભાઈ જેઠવા નામના 70 વર્ષ કરતા વધુ ઉંમરના વૃદ્ધ આજે ગોલાની લારી ચલાવીને અઢળક કમાણી કરી રહ્યા છે. વૃદ્ધ દંપતીને સંતાનમાં એક દીકરો અને દીકરી હોવા છતાં પણ સુરત સ્થાયી થયેલી પુત્રી વિપુલ જેઠવાના નામે વૃદ્ધ દંપતી રાધે ગોલાના નામની લારી ચલાવી રહ્યા છે. આત્મનિર્ભર બનીને મજેદાર ગોલા વેચી સમાજને એક અનોખો બોધપાઠ આપતું જેતપુરના મેવાસાનું વૃદ્ધ દંપતી. મારું નામ મુક્તાબેન પ્રેમજીભાઈ જેઠવા. 40 વર્ષ થયા, ધીરો ધંધો 40 વર્ષ થયા છે. પછી અત્યારે સારો ધંધો છે, સારું બનાવી છીએ, સારી વસ્તુ બનાવી છીએ. હું બધી વસ્તુ બનાવું, એની બાજુ ખરીદી કરવા જાય છે, એની રીતે એ બધું બનાવવા લાગ્યા. એ ગોલા બનાવે, હું આવા ધંધો કરું છું. તે આત્મનિર્ભર બનેલ વૃદ્ધ દંપતીના ગોલા ખાવા લોકો દૂર દૂર થી આવતા થયા છે. મેવાસા જેતપુર મેવાસાના વૃદ્ધ દંપતી મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવાના ગોલા ખાવા માટે ગોંડલ, રાજકોટ, જેતપુર, જૂનાગઢ સહિત પંથકના 50 જેટલા ગામોના લોકો અહીં આવે છે. બરફનો ગોળો વેચતા દાદા દાદીનો અનોખો પ્રેમ. વર્ષે પણ વૃદ્ધ દંપતી કાંડાની કમાણી પર નિર્ભર. વૃદ્ધ દંપતી દ્વારા બનાવેલ કેડબરી, ઓરેન્જ, રાજભોગ, કાલા ખટ્ટા, પાઇનેપલ જેવા ગોળાનો સ્વાદ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. બંને હેલ્પ કરતા હોય છે એકબીજાની, અને ગોલા બનાવે છે, ખૂબ સારી વાત છે. આત્મનિર્ભર છે અને કોઈ પર બોજ બનતા નથી. દર્શક મિત્રો, તમને આ જોઈને જ લાગતું હશે કે વૃદ્ધ દંપતીને સંતાનમાં પુત્ર અને પુત્રી છે, તેમના ઘરે પણ સંતાનો છે. ત્યારે શું તેમને તેમના સંતાનો સાચવતા નહીં હોય? તો ના, આજે તેમનો પુત્ર પણ સુરતમાં ગોલાનો જ વ્યવસાય કરી રહ્યો છે. તેમ છતાં ગ્રામ્ય વિસ્તારમાં એકલા રહીને પુત્રના નામથી જ ગોલાનો વ્યવસાય કરીને મુક્તાબેન અને પ્રેમજીભાઈ જેઠવા નામનું વૃદ્ધ દંપતી આજે પણ યુવાનોને શરમાવે તેવો ગોલા વેચવાનું કાર્ય કરીને દાદા દાદીના બરફનો ગોળો રાજકોટ જૂનાગઢ સુધી પ્રખ્યાત. કામ કરવાનું થાય એટલી ભક્તિ કરવાની, પણ પેલા કામ કરવાનું પછી ભક્તિ કરવાની. ભક્તિ આજે આવશે, આ નહીં આવે, પણ તે છતાં એટલે કરવું પડે. દીકરો એક, દીકરી એક, એને ઘીરે દીકરાને ઘીરે દીકરો, દીકરી દીકરીને ઘીરે ત્રણ દીકરા. સારું લાગે, બહુ મજા આવે, ટાઈમ વયો જાય છે. આ ટાઈમ હાથું થઈને ધંધો કરીએ છીએ.
પોતાના સંતાનો માટે બોજ બનવાને બદલે એક અનોખા આત્મનિર્ભર વૃદ્ધનો બોધપાઠ આપી રહ્યા છે। આશિષ પાટડિયા, વેરેજ ટીવી, જેતપુર। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યા વિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે। અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરી થી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ। બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ। દરેક પરિવાર વાલીઓની પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ, સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડેની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમમાં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટરની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો। સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિ, જિલ્લો સાબરકાંઠા। મારું નામ ભગવતી જૈન છે, મારી ડોટર સૌમ્યા એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે। અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે। મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ। અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું। મારું નામ સૌમ્યા જૈન છે, હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું। મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી। મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું। અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે, એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે। અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું। અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું, થેન્ક યુ। નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે। અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે। બાળકને સેન્ટરમાં રાખીને
તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે। તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવર ઓન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો। થેન્ક યુ। પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવર ઓન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી ITIની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત જેની અંદર જ્ઞાન ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે। એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12-13 વર્ષ જૂનો વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે અને જેથી જે બાળકોને નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે જેથી આપ પણ વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ KG સેક્શનની જરૂરથી મુલાકાત લેશો। ગર્વ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUIની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ। ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન। ડોક્ટર દિવ્યાડી પટેલ, MD, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ। સ્થળ ત્રીજો માળ તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર। સમય સવારે 10-1, સાંજે 4-6, રવિવારે ફક્ત ઇમરજન્સી। પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર। સમય સોમથી શુક્ર સવારે 10-00 બપોરે 1:30 સુધી। સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા।